ઇસ્લામ ધર્મના પવિત્ર કુરાન શરીફની 26 જેટલી આયાતો કાઢી નાખવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરનારા ઉત્તર પ્રદેશના વસીમ રિઝવી સામે કાર્યવાહી કરવા માટે માણાવદરમાં મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપી મુસ્લિમ સમાજના લોકોની લાગણીને ઠેસ પહોંચાડનાર એવા ઉત્તર પ્રદેશના સૈયદ વસીમ રિઝવી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. મારું નામ હુસેન દલ, હું માણાવદર સમસ્ત મુસ્લિમ સમાજનો પ્રમુખ છું. આજે અમારે માણાવદરના સમસ્ત મુસ્લિમ સમાજે યુપીના એક 26 શખ્સ વસીમ રિઝવી વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું છે. જે આવેદનપત્ર આજે અમે પોલીસને અને મામલતદાર સાહેબને આપ્યું છે. આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે આ વસીમ રિઝવી નામનો એક શખ્સ જેણે અમારા પવિત્ર કુરાન શરીફની 26 પાક આયતો કુરાન શરીફમાં પાછળથી ઉમેરવામાં આવેલ છે, કુરાન શરીફમાં સુધારો કરવામાં આવેલ છે. આ 26 આયતો છે એ આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને આ 26 આયતો છે એ કાયદો અને વ્યવસ્થા માટે જોખમકારક છે એવા ખોટા નિવેદનો કરીને આ 26 આયતો કુરાન શરીફમાંથી રદ કરવા માટે જે સુપ્રીમ કોર્ટમાં એણે જાહેરહિતની અરજી કરી છે એ અરજીનો નિકાલ તો નામદાર સુપ્રીમ કોર્ટ કરશે, એ બાબત અમે કોઈ ટીકા ટીપણ કરતા નથી. પરંતુ આણે કોર્ટની બહાર મીડિયા સમક્ષ જે નિવેદન આપેલ છે એ નિવેદનમાં એણે જે શબ્દો વાપર્યા છે એનાથી અમારા ઇસ્લામ ધર્મનું અને અમારા પાક કુરાન શરીફનું અપમાન થયું છે, અમારી કુરાન શરીફની પાક આયતોનું અપમાન થયું છે, અમારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાણી છે, અમારી આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે આ શખ્સ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા આઈપીસીની કલમ 195A, 195A, 295A નીચે પગલાં લેવા અમે આજે FIR નોંધવા માટે પોલીસને પણ રજૂઆત કરી છે અને એના વિરુદ્ધ સખ્તમાં સખ્ત પગલાં લેવાય અને આ શખ્સને ફાંસીની સજા કરવામાં આવી એવી અમારા માણાવદર મુસ્લિમ સમાજની માગણી છે.